નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયમાં ચેપ્ટર 13 પુષ્ઠફળ અને ઘનફળનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પુષ્ઠફળ અને ઘનફળમાં તમે સમઘન અને લંબઘન જેના પુષ્ઠફળ વિશેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. સમઘનના પુષ્ઠફળ અને એ ઉપરના દાખલા, લંબઘનના પુષ્ઠફળ પરના દાખલા આપણે સ્વાધ્યાય 13.1ના બધા દાખલા ગણી ચૂક્યા છીએ. હવે આપણે આગળ નળાકારનો અભ્યાસ કરીશું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે, ખાસ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર જે આવે તે પાકા કરવા, અને જે રીતે તમને યાદ રહે તે રીતે પાકા કરી ગમે ત્યારે પૂછે તો આવડે, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખીશું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh, જ્યાં આર એટલે આપણે જાણીએ છીએ કે નળાકારની ત્રિજ્યા અને એચ એટલે નળાકારની ઊંચાઈ. પરંતુ એ જ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘણી વખત જ્યારે તમને વ્યાસ આપેલો હોય ત્યારે આપવામાં પણ હોય છે કે પાઈ ડી એચ. ડી એટલે શું? તો કે ઘણી વખત તમને દાખલામાં વ્યાસ આપેલો હોય છે તો સીધો જ આ સૂત્રમાં ડીની જગ્યાએ વ્યાસ મૂકો, વ્યાસની કિંમત મૂકો એટલે દાખલાની ગણતરી કરી શકો. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ ડી એચ. ડી એટલે કે 2R. તો અહીંયા 2R આમેની જગ્યાએ ડી મૂકી દો એટલે આ જ સૂત્ર છે પાઈ ડી એચ થાય. ઘણી વખત નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં તમને પાયાનો પરિઘ આપ્યો હોય અને એની ઊંચાઈ આપેલી હોય તો એનું સૂત્ર થાય પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ. આને આપણને પરિઘનું સૂત્ર ખબર છે. તો પરિઘનું સૂત્ર 2πR એને ગુણ્યા એચ કરો એટલે સૂત્રના ઉપરથી આપણે લખી શકીએ કે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ. ખાસ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રમાં તમને પાયાનો પરિઘ આપ્યો હોય, વ્યાસ આપ્યો હોય કે ત્રિજ્યા આપી હોય, તો આ અનુસાર જો ત્રિજ્યા આપી હોય તો 2πRh, R એટલે નળાકારની ત્રિજ્યા, એચ એટલે નળાકારની ઊંચાઈ, અને જો વ્યાસ આપ્યો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ ડી એચ, જ્યાં ડી બરાબર શું છે નળાકારનો વ્યાસ અને એચ એટલે ઊંચાઈ, અને પાયાનો પરિઘ આપ્યો હોય તો તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આગળ દાખલા ગણીએ તો જોઈએ તો દાખલામાં આપેલું છે કે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેન્ટીમીટર છે. તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર જોયું, એનો અહીંયા ઉપયોગ કરીશું. કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે, કુલ સપાટી એટલે નળાકારમાં ઉપરનું મથાળું અને નીચેનું તળિયું બંનેનો સમાવેશ થતો હોય તેને નળાકારની કુલ સપાટી કહેવાય, અને જ્યારે બંધ ટાંકી એવો યુઝ કરવામાં આવે ત્યારે આપણે કુલ સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું. પરંતુ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં કીધું છે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ અહીં લખેલું છે કે નળાકારની કુલ સપાટીના પુષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળનું સૂત્ર છે 2πR(R)H(O). ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંધ નળાકાર એવો શબ્દ વાપર્યો હોય ત્યારે એની કુલ સપાટીના પુષ્ઠફળનું સૂત્ર આવે. અહીં પેલા દાખલામાં આપણે કહ્યું છે કે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર એટલે કે એની ઊંચાઈ આપણને આપી છે. તો આપણે અહીં તમે પણ મારી સાથે દાખલો તમારી નોટબુકમાં નોંધશો. તો આપેલું છે કે નળાકારની ઊંચાઈ જેને આપણે શું કહીએ છીએ, તો આપણે સૂત્રમાં તમને કહ્યું છે કે નળાકારની ઊંચાઈ એટલે કે એચ, એચ બરાબર આપેલું છે આપણને 14 સેન્ટીમીટર. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું
સેન્ટીમીટર 10 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એકમ બને એક જ છે તો આપણે નળાકારની પાયાનો વ્યાસ શોધવાનો છે આપણે સૂત્ર મૂકીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે આપણી પાસે તો આપણી પાસે સૂત્ર છે 2 પાઈ r h જે મૂકીશું 2 પાઈ r h નળાકારની વક્ર સપાટી નું મૂલ્ય આપણે આપેલું છે કે આ બાજુ મૂકીશું તો તે છે 88 2 ગુણ્યા પાઈ ની કિંમત આપણે આપેલી નથી અને જ્યારે ના આપેલી હોય ત્યારે મૂલ્ય આપણે 22 ના છેદ માં 7 લઈએ છીએ ગુણ્યા r આપણે જાણતા નથી અને h છે 14 તો 88 બરાબર આપણે આ બાજુ 7 ભાગાકારમાં છે આ બાજુ આપણે તો ગુણાકારમાં આ 2 ગુણ્યા 22 ગુણ્યા 14 એને આ બાજુ લઈ લઈએ તો આ બાજુ ફક્ત r જ વધે અને આ બાજુ આ બધું ગુણાકારમાં છે આ બાજુ આવે તો શેમાં થશે તો કે ભાગાકારમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 14 અને તમે જુઓ તો 22 ગુણ્યા 44 અને 2 88 તો 22 ગુણ્યા 44 ગુણ્યા 88 એટલે આ છેદ ઉડી જાય 2 ગુણ્યા 22 ગુણ્યા 44 ગુણ્યા 88 અને અહીંયા વધે 7 અને આ 7 ના અને 7 ના છેદ ઉડી જાય ઉપર નીચે છે બધા ઉડી જતા હોવાથી કિંમત ખાસ મળે 1 ઘણી વખત ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને 0 લખી નાખે છે પરંતુ ભાગાકાર કરો અને છેદ ઉડી જાય ત્યારે r બરાબર મળ્યો આપણને 1 પરંતુ આપણને શોધવાનું કીધું છે શું તો નળાકારના પાયાનો વ્યાસ શોધવાનો કીધો છે તો આપણે વ્યાસનું સૂત્ર જાણીએ છીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા તો ત્રિજ્યા આપણને મળી 1 તો કિંમત મૂકીશું તો 2 ગુણ્યા 1 બરાબર 2 અને પાછળ થશે સેન્ટીમીટર જે આપણને શોધવાનું કીધું હતું તે નળાકારના પાયાનો વ્યાસ આપણને મળી ગયો માટે લખશું માટે નળાકારના પાયાનો વ્યાસ બે સેન્ટીમીટર થાય વિદ્યાર્થી મિત્રો જો સૂત્ર આવડે તો દાખલા ખૂબ જ ઈઝી છે અને તમને ખાસ સરળતાથી આવડશે એવી આશા રાખું ચાલો આપણે આગળ બીજો દાખલો ગણીએ તો બીજા દાખલામાં આપણને આપેલ છે કે ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેન્ટીમીટર પાયાના વ્યાસ વાળી બંધ નળાકાર ટાંકી ખાસ વિદ્યાર્થી મિત્રો બંધ નળાકાર ટાંકી કીધું છે ત્યારે બંધ નળાકાર ટાંકી માટે આપણે કયું પૃષ્ઠફળનું સૂત્ર વાપરશું તો નળાકારની કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે 2πr કૌંસમાં r વત્તા h કૌંસમાં જે સૂત્રનો ઉપયોગ કરીશું તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે રકમ વાંચીએ ત્યાં તરત જ આપણને ખબર પડી જાય કે આપણને ઊંચાઈ પતરામાંથી 1 મીટર ઊંચાઈ આ ઊંચાઈ આપેલી છે મીટરમાં અને 140 સેન્ટીમીટર વ્યાસ એટલે જે આપેલો છે સેન્ટીમીટરમાં તો આપણે પેલા બંનેના એકમ એક સરખા કરીશું પણ કયા એકમમાં ફેરવીશું તો આપણને છેલ્લે જવાબ જે એકમમાં માંગ્યો હોય તે એકમમાં ફેરવવું જોઈએ આપણે અહીં જવાબ આપ્યો કેટલા ચોરસ મીટર તો આપણે આને શેમાં સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે જેથી આપણને છેલ્લે જવાબ ચોરસ મીટરમાં મળે બરાબર છે તો અહીં આપણને મીટરમાં આપેલું છે અને આ સેન્ટીમીટરમાં આપેલું છે તેને આપણે શેમાં ફેરવીશું તો સેન્ટીમીટરમાં આપેલું છે ને આપણે આ ઉપરથી કહી શકીએ કે આપણે મીટરમાં ફેરવીશું કેમ કે કેટલા ચોરસ મીટર થશે એવું પૂછ્યું છે એટલા માટે હવે જે આપેલું છે રકમમાં તે આપણે પેલા લખીએ કે પતરામાંથી 1 મીટર ઊંચાઈ માટે શું આપેલું છે તો કે નળાકારની ઊંચાઈ જે આપણને રકમમાં જ આપેલી છે 1 મીટર ઊંચાઈ વાળી નળાકાર ટાંકી છે તો નળાકારની ઊંચાઈ જેને આપણે શું કહીએ છીએ h h બરાબર રકમમાં આપેલું છે તે લખીએ છીએ કે 1 મીટર તમે પણ મારી સાથે તમારી નોટબુકમાં નોંધ કરશો
પછી આપેલું છે કે 140 સેન્ટીમીટર વ્યાસ પાયાના વ્યાસ માં એટલે આપણને આપેલું છે પાયાનો વ્યાસ વ્યાસ બરાબર ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા આપણે શોધવી છે એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં આપણે શું કરીશું 2 અને આપણને આપેલો છે વ્યાસ તો વ્યાસ આપણો છે 140 અને છેદમાં 2 તો આપણી ત્રિજ્યા ત્રિજ્યા શું થશે ત્રિજ્યા બરાબર 140 ના છેદમાં 2 એટલે થશે 7 × 14 અને 0 70 × 140 એટલે 2 જાય એટલે આપણી ત્રિજ્યા થશે 70 અને જેને આપણે શ્નાવડે આર ને દર્શાવી છે માટે આર બરાબર આપણને મળ્યું 70 પણ પાછળ એકમ સેન્ટીમીટર છે સેન્ટીમીટર ને આપણે શેમાં ફેરવવું પડે મીટરમાં 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય તો આપણે મીટરમાં ફેરવવું હોય તો એટલે આર બરાબર કેટલા મળે તો કે 70 ના છેદમાં 100 મીટર એટલે મળશે આપણને 0.70 મીટર અથવા તો 0.7 મીટર જે આપણો ત્રિજ્યા થશે ખાસ વિદ્યાર્થી મિત્રો એકમ જોવા પણ જરૂરી છે સૂત્ર આવડતું હોય અને બંનેના એકમ અલગ આપ્યા હોય અને ઘણી વખત અહીંયા સેન્ટીમીટર હોય તમે આના સેન્ટીમીટરમાં ફેરવી નાખો પાછું છેલ્લે વળી અને જે માંગ્યું હોય એમાં મીટરમાં ફેરવવું પડે તો એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય એના કરતા તમે જે એકમ છે એ ખાસ જોઈ શું માંગ્યું છે એ અનુસાર બંને એકમ એકસરખા હોવા જોઈએ હવે આગળ આપણે દાખલો ગણીએ કે શું માંગ છે બંધ નળાકાર ટાંકી બનાવવા માટે કેટલા પત્તાની જરૂર પડે તો બંધ નળાકાર ટાંકી માટે શું લખીશું માટે નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું સૂત્ર છે તો આજે તો તમે અહીં બોર્ડમાં જોઈ શકો છો પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ સૂત્ર ગમે ત્યારે યાદ રાખવા જોઈએ તો સૂત્ર છે 2πr કૌંસમાં r વચ્ચે નિશાની ખાસ વત્તા એ જ કૌંસ પૂરો નળાકારની કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે એમાં આપણી પાસે r પણ છે એ જ પણ છે તો હવે તો આપણે એની કિંમત મૂકી અને સાદુરૂપ આપીશું 2 × 22 / 7 × r મળ્યું કેટલું તો r મળ્યું આપણને 0.7 0.7 કૌંસમાં r એટલે કે 0.7 h એટલે કે h એટલે કિંમત આપણી પાસે છે 1 તો વત્તા 1 બરાબર 2 × 22 / 7 હું આને લખી નાખું કે 7 / 10 અને આનો સરવાળો કરીએ તો 1 વત્તા 0.7 એટલે કેટલો થશે 1.7 1 વત્તા 0 પછીનું પોઈન્ટ પછીના સાથે જ 1 વત્તા 0 એટલે 1 અને 7 1.7 છેદ ઉડાડીએ તો 7 હવે ગુણાકાર કરો 2 × 22 × 1.7 છેદમાં 10 ગુણાકાર કરવાથી તમને કિંમત મળશે 7.2 × 22 × 1.7 કરો અથવા તો × 17 કરી છેદમાં 100 કરો અને છેલ્લેથી 2 પછી પોઈન્ટ મૂકી દો તો પણ તમે તેનો જવાબ મેળવી શકો છો સરળતાથી આ પોઈન્ટ વાળો ગુણાકાર તમારે ના કરવો હોય તો 22 × 22 × 17 જે ગુણાકાર મળે એમાં પાછળથી 2 પછી પોઈન્ટ મૂકો એટલે તમને જવાબ મળશે 7.48 કોણ આપણે શું શોધ્યું છે પૃષ્ઠફળ એટલે પાછળ એકમ આવશે શેમાં ફેરવવું હવે માંગ્યું છે મીટરમાં મીટર સ્ક્વેર જે એકમ લખવો પણ ખાસ જરૂરી છે માટે છેલ્લે આપણને જે માંગ્યું છે લખશું કે નળાકારની ટાંકી બનાવવા માટે માટે નળાકારની બંધ ટાંકી બનાવવા માટે
જેમાં યુદ્ધ તે આપણે આ રીતે શોધી શકીએ, પરંતુ ખાસ નળાકારના વક્ર સપાટીનું કુલ સપાટીના ક્ષેત્રફળના સૂત્ર આવડવા જોઈએ. અને જો તે આવડે તો તે ઉપરના કોઈ પણ દાખલા પૂછાય તો તમને આકાર આવ્યા તે અનુસાર તમે શોધી શકો છો, જે પૂછ્યું હોય તે, માંગ્યું હોય તે મેળવી શકો છો. આ બંને જ દાખલા અને ખાસ તો સૂત્ર તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાનું છે.